नमस्ते विद्यार्थी मित्रों, जेम स्कूलनी यूट्यूब चैनलमां दरेक विद्यार्थीनुं हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आपणे धोरण 4 अंदर पाठ 24 अरे धोरण 3 अंदर पाठ 24 जीवननुं चारुं आपणे पाठ जोई गया हता। एमे तमने समझाव्यो पण हतो। हवे एना आधारे केटलाक प्रश्नो आपणने आपेला छे, ए प्रश्नो उपर आपणे ध्यान आपीशुं कि जीवनमां जरूरी होय एवो एवा चित्रने रेखा द्वारा वस्तुओ साथे जोड़ो। बराबर, हवे आपणे आगळ जे पाठ हतो, जे चित्र आपेलुं हतुं, ए चित्र एकबीजा साथे वस्तु संकळायेली छे। धारो के एक चित्र आपणने सापनुं आपेलुं हतुं, तो सापनो खोराक शुं छे? ઉંદર છે, તો એ પણ એની જરૂરિયાત વસ્તુ છે। તો જેમ કે ચિત્ર આપેલું હતું, અહીંયા જે ચિત્ર આપેલા છે એનો મુખ્ય ખોરાક સાપ છે, યા છોડ આપેલા છે તો છોડને પાણીની જરૂર પડે, હવાની જરૂર પડે, જમીન પણ એને જોઈએ। બરાબર, એમ પ્રકાશની દરેક વસ્તુની એમ કે અલગ અલગ વસ્તુઓની એમ કે જરૂર પડતી હોય છે। હવે ધાર કે એક આપણને ગાયનું ચિત્ર આપેલું હતું, તો ગાયને પાણીની જરૂર હોય, ઘાસચારાની જરૂર હોય છે, અને માણસ સિવાય શક્ય નથી, માણસની તો એને જરૂર પડવાની છે। કેમ કે ગાય જે છે એ કોઈ ખેતરમાં ઘાસ હશે અને ગાય બાંધેલી હશે તો એ જાતે જઈ અને ઘાસ ખાવાની છે નહીં, પણ જો એ માણસ વાઢી અને એને ખવડાવશે તો એ ખાશે, એને પાણી પીવડાવશે તો એ પાણી પીશે, બાકી એ એની જાતે કરવાની છે નહીં। શું તમે તમારું ચિત્ર ઘર સાથે જોડ્યું? હા, મેં અમારું ચિત્ર ઘર સાથે જોડ્યું, કારણ કે આપણને રહેવા માટે ઘરની જરૂર પડે છે। જો ઘર જ ના હોય તો આપણે કઈ રીતે રહી શકીએ? ચોરી છે, લૂંટફાટ છે, બરાબર, આ બધા કિસ્સાઓથી આપણને ઘર બચાવે છે, વરસાદ છે, એ બધી વસ્તુઓથી। ચાલો જોઈએ બીજી કઈ વસ્તુઓ સાથે આપણે ઘરને પણ જોડી શકીએ છીએ। તો એમ કે ચાલો એમ કે આપણે જોઈએ કે ઘર જે વસ્તુ આપેલી છે ચિત્રની અંદર, એ ઘરને આપણે બીજી કઈ વસ્તુ સાથે જોડી શકીએ છીએ? તો ઘરને એક તો લાકડું તો જોઈએ ઘર બનાવવા માટે, ફર્નિચરમાં ઈંટો, માટી, જે જમીનમાંથી આપણને પાણી મળી રહે છે, આ બધી વસ્તુ એમ કે એની જરૂર જ હોય છે। વિચારો, ઘર શાનું બનેલું છે? લાકડું, ઈંટો, માટી, પાણી, અહીંયા આપણને વસ્તુ આપેલી જ છે, એ ઉદાહરણ પણ આપેલું છે, જે વૃક્ષમાંથી આપણને લાકડું મળે છે, ઈંટો જે પાણી અને માટીમાંથી બને છે, માટી આપણે જમીનમાંથી મેળવીએ છીએ, પાણી નદી, તળાવ, કૂવા અને વરસાદથી આપણને જે મળે છે એ પાણી છે। તમે જોયું કે ઘર બનાવવા શું જોઈએ અને તે કેવી રીતે મેળવી શકીએ છીએ? તો આપણે જોયું કે ઘર બનાવવું હોય તો અલગ અલગ વસ્તુઓ આપણે આ જોઈતી હોય છે, આ જ રીતે અન્ય વસ્તુઓને સંબંધિત વિગત સાથે જોડો। આમ કરતી વખતે તમને બીજી થોડી વધારે વસ્તુઓનું નામ લખવાની જરૂર પડશે। હવે અહીંયા વિચારો અને લખો આપેલું છે, નીચે આપેલું છે આપણને, ખાટલો બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડશે। હવે ખાટલો બનાવવો હોય તો એ ખાટલો બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે, તો આપણે જોઈએ કે ખાટલો બનાવવા માટે આપણે એક તો લાકડું તો જોઈશે,
तो आपणे पहेला ખાનામાં લખીશું, દરેકે આ લખવાનું છે. લાકડું, લાકડું ક્યાંથી મળી રહે છે આપણને? વૃક્ષમાંથી. જી, આપણને વૃક્ષમાંથી મળે છે. પછી ખીલા, ખીલા એ શામાંથી બને? લોખંડમાંથી બને છે. તો એ વસ્તુ અહીંયા લખી શકીએ, લોખંડમાંથી બને છે. આ કોષ્ટક દરેકે નોટબુકમાં લખવાનું છે. પછી સૂતરની દોરી જે બાંધવામાં આવતી હોય છે તે, તો અહીંયા આપણે લખીશું સૂતરની દોરી એ જે કપાસ વસ્તુ હોય છે, જે રૂ હોય છે, બરાબર, એ કપાસ આવે છે એમાંથી એ બનતી હોય છે, કપાસમાંથી બને છે. પછી કાથીની દોરી શાની આવશે? કાથીની દોરી જે નાળિયેર હોય, નાળિયેરના જે રેસા હોય છે એ રેસાઓમાંથી એ વસ્તુ બનતી હોય છે, નાળિયેરના રેસામાંથી બને છે, બરાબર. અહીંયા જે કોષ્ટક તૈયાર થઈ ગયું છે, અહીંયા બનાવવાની, ખાટલો બનાવવાની કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે, તો આ વસ્તુ દરેક વિદ્યાર્થીએ આસપાસની નોટબુકની અંદર લખવાની છે. એની નીચે આપ્યું છે, ખાટલાને બદલે તમે એમ કે બીજી કઈ કઈ વસ્તુ વાપરી શકો, તો એની બદલે આપણે એ વસ્તુ ના હોય તો આપણે પલંગ છે, પાટ, સોફા, સેટિંગ વગેરે વસ્તુ વાપરી શકીએ છીએ, વાપરી શકાય. આ જે બે પ્રશ્ન આપેલા છે એ હોમવર્કમાં લખવાના છે, તો દરેક વિદ્યાર્થીએ આસપાસની નોટબુકની અંદર હોમવર્ક તરીકે બે પ્રશ્ન એડ કરી લેવાના. અહીંયા આપણો પાઠ જીવનનું ઝાડું જે છે એ પાઠ પૂરો થાય છે, અને આ બે પ્રશ્ન લખી અને દરેકે તૈયાર પણ કરવાના છે. તો થેન્ક યુ.